नमस्कार, एचके न्यूज में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ડબો એપીએમસી મેદાન ખાતેથી ભવ્ય પ્રભાત ફેરી તેમજ તિરંગા યાત્રાનું આયોજન જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ડભોયની 17 જેટલી શાળાના વિદ્યાર્થીઓ પ્રભાત ફેરીમાં જોડાયા. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. સમગ્ર દેશમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પગલે હર ઘર તિરંગા અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં આજે ડભોઈ શિક્ષણ વિભાગ વડોદરા જિલ્લાના ઉપક્રમે ડભોઈ નગરની 17 જેટલી શાળા, જેમાં દયારામ સ્કૂલ, શ્રી આરજી પંડ્યા મહાદેવિયા નવપદ વિદ્યાલય સહિત જુદી જુદી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય પ્રભાત ફેરી અને તિરંગા યાત્રા એપીએમસી મેદાન ખાતેથી નીકળી. આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ જોડાયા હતા. તો બાળકોએ હાથમાં તિરંગો લઈ નગરના એપીએમસી થી નીકળી વડોદરી ભાગોળ કાઝીવાડા મસ્જિદ ટાવર ચોક થઈ વડોદરી ભાગોળ પ્રભાત ફેરી અને તિરંગા યાત્રા સમાપન કરવામાં આવી. આ પ્રસંગે સસિકાંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, દયારામ શાળાના આચાર્ય અંકુર પટેલ, અમિતભાઈ સોલંકી, વિશાલ શાહ, હર્ષિલ પટેલ, બીરેન શાહ, એમએચ પટેલ સહિત મોટી સંખ્યામાં બાળકો ભવ્ય પ્રભાત ફેરી અને તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગને શિક્ષણ સમિતિ ચેરમેન દ્વારા જિલ્લામાં 3 લાખ બાળકો આજે એક દિવસે પ્રભાત ફેરી યોજી, જ્યારે ડભોઈમાં આશરે 2500 બાળકોએ પ્રભાત ફેરી અને તિરંગા યાત્રામાં જોડાયા. આજે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી પેટે બજાર સમિતિ ડભોઈથી નીકળી વડોદરી ભાગોળ કાઝીવાડ મસ્જિદ ટાવર થઈ અને વડોદરી ભાગોળ આજે પૂર્ણાહુતિ થઈ છે. 2500 બાળકોએ ભાગ લીધો છે. અમૃત મહોત્સવ માનનીય વડાપ્રધાને જાહેર કર્યો તે એક જન આંદોલન બની ગયું છે. વડોદરા જિલ્લાની અંદર 1052 શાળાઓમાં આજે પ્રભાત ફેરી કાઢવામાં આવી છે. 1.5 લાખ ઉપરાંત બાળકોએ ભાગ લીધો છે. 1 લાખ ઉપરાંત ગામના આગેવાનોએ ભાગ લીધો છે. 3.5 લાખ લોકોએ આજે ભાગ લીધો છે. આ એક બતાવી આપે છે કે લોકોમાં દેશ દાઝ અને રાષ્ટ્ર ભાવના જે ઉભી કરવા માટે એક આ અમૃત મહોત્સવ જાહેર કરતો એ એક સફળ થયો છે. આ અમૃત મહોત્સવ એક જન આંદોલન બન્યું છે. આજ રોજ ડભોઈની તમામ પ્રાથમિક શાળા અને આગેવાનોએ ભાગ લીધો હતો. તિરંગાનો નારો જે વડાપ્રધાન શ્રી આપ્યો છે અને આઝાદીના અમૃત મહોત્સવ દેશ 75મો આઝાદી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે દેશના તમામ ઠેકાણે એક આગવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ઠેર ઠેર તિરંગા યાત્રાઓ યોજાય છે. 2 દિવસ પહેલા પણ ડભોઈ દરબાવતી નગરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. એનાથી પણ મોટી સંખ્યામાં આજે વિદ્યાર્થીઓ, લગભગ 18 શાળાના વિદ્યાર્થીઓ આજે આ તિરંગા યાત્રામાં જોડાય છે. ધર્મના ભેદભાવ, જ્ઞાતિ જાતિના ભેદભાવ છોડીને, પક્ષાપક્ષી છોડીને વિદ્યાર્થીઓએ આ તિરંગા યાત્રામાં ભાગ લીધો છે. હવે કહેવાય શકે કે ડભોઈ બદલાઈ રહ્યું છે, ડભોઈ દરબાવતી તરફ બની રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં કદાચ પહેલી વાર દરબાવતી નગરમાં તિરંગા ફરક્યા હશે અને હું આને માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું. એમણે જે હાકલ કરી એને દેશના તમામ વર્ગના લોકોએ આવકારી છે, તમામ સંપ્રદાયના લોકોએ આવકારી છે અને આજે દેશની એકતા, અખંડિતતા દેખાઈ આવે છે. હવે ખરેખર ભારત દેશ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે એ દેખાયું છે અને એના માટે તમામ વર્ગ એક થયો છે. દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિથી દેશ જ્યારે રંગાયો છે ત્યારે હું દરબાવતી નગરના તમામ નાગરિકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું.